ગોંડલ ખાતે વલ્લભી ઉપમંડળના ઉપક્રમે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશભાઈ ઉપસ્થિત રહી અને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. હવે જોઈએ ગોંડલથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. આજે ગોંડલના વલ્લભ યુવક મંડળ દ્વારા સોની સમાજ તથા અન્ય સમાજના નાગરિકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકપ્રાદિતા યુવા ભાજપના નેતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, ગણેશભાઈ, ગોંડલ શહેર ભાજપના ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, તાલુકા હેલ્થ ઓફિસર ગોયલ સાહેબ, નગરપાલિકાના પ્રતિનિધિ, પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ સંજયભાઈ ધીણોજા, વેપારી, નગરપાલિકા કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, મહામંડળના મહામંત્રી નલિનભાઈ જડિયા, સોની સમાજના પ્રમુખ મુકેશભાઈ પાટડિયા, બેન્કિંગ એક્સ સર્વિસમેન યુનિયનના રાષ્ટ્રીય પ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, ક્ષત્રિય સમાજના અગ્રણી મયુરસિંહ જાડેજા, એડવોકેટ ધવિરાજ ઠકરાર, હિતેશ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા. ખાસ કરીને આ વેક્સિનેશન ડોઝના પ્રથમ ડોઝના કાર્યક્રમમાં ગણેશભાઈનું આકર્ષણ સૌથી ઇમ્પોર્ટન્સ અને મહત્વનું જોવા મળ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ગોંડલના ડૉક્ટર દિવ્યાબેન પમનાણી, ડૉક્ટર કિંજલબેન સખિયા, સૂર્યદીપસિંહ જાડેજા, રાજવીનભાઈ લાલાણી, ભાવનાબેન મકવાણા, સંજયભાઈ શેખ, દીપેશભાઈ જોશી, રાહુલભાઈ કલોત્રા, સંજયભાઈ પરમાર, પાર્થભાઈ દેસાણી સહિતના લોકોએ આ કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ ખૂબ સહયોગ આપ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો અને કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નહોતી.